धोरण 12 विषय कम्प्यूटर पाठ 5 એમાં 5.9 એમાં 1 થી 3 આપણે જોયા હતા. હવે આજે આપણે 4 જોઈશું. સાંકેતિકરણ. બરાબર. હવે સાંકેતિકરણ એટલે શું? કે માહિતીને અવાચ્ય સ્વરૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની રીતને સાંકેતિકરણ કહેવાય છે. અવાચ્ય સ્વરૂપ. અવાચ્ય સ્વરૂપ એટલે શું? કે જે તમે લખાણ લખો છો. ચાલો તમને ઈજી ઉદાહરણ કે તમે પાસવર્ડ લખો છો, બરાબર, તો બીજા કોઈ જોઈ ના શકે ને, તમને ખબર છે, ટપકા ટપકા આવે છે, એને અવાચ્ય સ્વરૂપ કહેવાય. બરાબર. કોરિયોગ્રાફી કહે છે. હવે શું છે કે માહિતીને અવાચ્ય સ્વરૂપમાં ફેરી સુરક્ષિત રાખવાની રીતને સાંકેતિકરણ કહે. જે ટપકા ટપકા આવે, બરાબર, તો કોઈ તમારો પાસવર્ડ જાણી શકે નહીં, એને શું કહેવાય? સાંકેતિકરણ. કોઈ સ્પષ્ટ સાંકેતિકરણ કહેવાય. હવે સાંકેતિકરણ પ્રક્રિયામાં લખાણ કે સાદા લખાણને સાંકેતિક અલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ખાનગી કે ગુપ્ત લખાણમાં રૂપાંતર કરી અવાચ્ય સ્વરૂપમાં, જોઈએ કે જે તમે લખાણ લખો છો તેને શું, કઈ ભાષામાં? અલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ગુપ્ત કે ખાનગી લખાણ રૂપાંતરિત કરી અવાચ્ય સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. હવે સાંકેતિકરણમાં સાદા લખાણને ગુપ્ત લખાણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે સંદેશાના સાંકેતિકરણ કે બિનસાંકેતિકરણ માટે ગુપ્ત કી એટલે સિક્રેટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે સાંકેતિકરણ લખાણને શું કહે છે? અદૃશ્ય બનાવતું નથી. સાંભળો, પાસવર્ડની જેવું શું કરે છે? એ અદૃશ્ય બનાવતું નથી. એટલે કે જ્યારે તમે એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો, એટીએમ કાર્ડનો ઉપયોગ જ્યારે તમે કરો છો તેની અંદર પિન નાખો છો, બરાબર, જે તમને જ દેખાય પણ સામેવાળી વ્યક્તિને દેખાતો નથી પિન નંબર. એવું અદૃશ્ય એને કઈ સાંકેતિકરણ કહે. સાંકેતિકરણનો મુખ્ય ઉદ્દેશ અધિકૃત પ્રાપ્ત કરતા સિવાયની અન્ય વ્યક્તિ માટે માહિતી અવાચ્ય સ્વરૂપમાં. મેં કઈ રીતના કે સાંકેતિકરણનો ઉદ્દેશ શું છે? કે એને અધિકૃત એટલે કે જે ઉપયોગ કરે છે એ સિવાયની અન્ય વ્યક્તિ માટે માહિતી અવાચ્ય સ્વરૂપમાં રાખીને ગુપ્તતા જાળવે છે. ઇન્ટરનેટ કે નેટવર્ક પર પ્રસારિત કરતા પહેલાં સંદેશાનું સાંકેતિકરણ કરવામાં આવે. ઇન્ટરનેટ કે નેટવર્ક પર પ્રસારિત કરતા પહેલાં સંદેશાનું શું કરે? એનું સાંકેતિકરણ કરવામાં આવે છે. સાંકેતિકરણનો ઉપયોગ કરીને પરિવર્તિત કરેલો ગુપ્ત સંદેશ પ્રાપ્તકર્તાને મળે ત્યારે મૂળ સ્વરૂપમાં લાવવો જરૂરી બને છે. આ માટે સાંકેતિકરણથી વિરુદ્ધ એવી કંઈ બિનસાંકેતિકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બિનસાંકેતિકરણ પ્રક્રિયા અંતર્ગત ગુપ્ત લખાણને પુનઃ સાદા લખાણમાં શું કરવામાં આવે? રૂપાંતર કર. એ જ્યારે જેને સંદેશોમાં તેને સાંકેતિક કરવા ત્યારે શું કહેવાય? બિનસાંકેતિકરણની પ્રક્રિયામાં તેને રૂપાંતરિત કરવામાં આવે. હાલ બજારમાં સાંકેતિકરણ માટેના અનેક અલ્ગોરિધમ ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કિસ્સા બને કે જેમાં પ્રસારિત કરવામાં આવેલી વિગતોને વચ્ચેથી શું કહે? આંતરવામાં આવે. એટલે કે અમુક વખત જ્યારે તમે મેસેજ મોકલો છો ત્યારે કોઈક વાંચી જતું હોય, આવું ઘણા કિસ્સામાં બને છે. પણ એના માટે સાંકેતિકરણનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ટરનેટ, મોબાઈલ, ઈ કોમર્સ અને બ્લૂટૂથ જેવા સાધનો એ શું છે? નેટવર્ક પ્રસારણ દરમિયાન સુરક્ષા માટેના સાંકેતિકરણનો ઉપયોગ કરવામાં આવે સાધનો. હવે તમારા પાઠ્યપુસ્તક સામાન્ય અથવા સાદું લખાણ, મૂળ લખાણ અને પ્લેન ટેક્સ્ટ. હા, હવે મેં ખાનગીમાં એચ જો કેવું લખાય આ, અને ખાનગી ગુપ્ત લખાણમાં કે ગુપ્ત લખાણ જો નીચે એચ ઉપર એચ છે, બરાબર, સામાન્ય લખાણ તો નીચે આઈ લખાય, ઓ છે તો નીચે પી, પછી ડબલ્યુ છે નીચે એક્સ, એવી રીતના છે. તમારા પાઠ્યપુસ્તકનો કોઠો પણ આપેલો છે, જોઈ લેજો. જ્યારે ઉપયોગકર્તાને મિત્ર સંદેશો મેળવશે ત્યારે સંદેશાનું શુકરણ કરવામાં આવે? બિનસંકેતિકરણ કરવામાં આવે. અન્ય કોઈ વ્યક્તિ પ્રસારણ દરમિયાન ફક્ત સંદેશા નિરર્થક ખાલી અક્ષરો જ એને જોઈ શકાય છે. આજે તમારા પાઠ્યપુસ્તકમાં કોઠો આપે જો એચ આઈ ઓ પી વાળો એવા જ અક્ષરો દેખાય. હવે ઉદાહરણ, હવે એનું ઉદાહરણ છે કે સરળ પ્રકારની કીનો ઉપયોગ કરવામાં આવે પરંતુ સામાન્ય તે ઘણી લાંબી હોય છે. એમાં જો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ છે અને અહીં કમ્પ્યુટર સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. હવે એમાં અહીંયા આગળ છે, જુઓ તમે અહીંયા આગળ કે આ જે અહીંયા આગળ છે જો આ રહ્યું, જો આ જે ઉપરની જે લાઇન છે, હવે જો સી એ એલ 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 આઈ એફ એફ આર ઓ એન એ છે, બરાબર, એને એની નીચે જો પાછી પબ્લિક કી છે. કઈ કી છે? પબ્લિક કી જોઈ તમે. ત્યાર પછી એની જે જો 5K A2 અને એની જે જો પાછું 5K Q એ એની પાછી નીચે જો પ્રાઇવેટ કી છે. જોયું તમે એ શું કે સાંકેતિકરણ અને બિનસાંકેતિકરણ. પબ્લિક વાળી જે જોઈ એ તમે અને આ પ્રાઇવેટ કી એ શું છે? સાંકેતિકરણ ઉપર છે અને એની નીચે શું છે? બિનસાંકેતિકરણ પ્રક્રિયા છે.
સાંકેતિકરણ માંથી આપણે બીજ સાંકેતિકરણ માં ફેરવવું પડે. હવે બેંક ના ઓટોમેટિક ટેલર મશીન મેં વાત કરી હતી હમણાં જ કે એટીએમ નો ઉપયોગ કરો છો, બરોબર, એમાં આ પ્રકારની ભાષા હોય છે લખેલી. જો હવે એનું ઉદાહરણ આપણે જોઈએ કે જો ઉપયોગકર્તાએ પોતાના મિત્રને હાઉ આર યુ, હાઉ આર યુ બી સંદેશો મોકલ તો સંદેશાને સુરક્ષિત બનાવે તેને સાંકેતિક ભાષામાં શું કરવું પડશે, આપણે એને રૂપાંતર કરવું પડશે અને સાંકેતિકરણનો ઉપયોગ કરીને ગુપ્ત સંદેશો મિત્રને મોકલવામાં આવે. આ ઉદાહરણમાં તમે સાંકેતિક પ્રક્રિયા અંતર્ગત દરેક અક્ષરને તેના પછીના અક્ષર સાથે બદલીને કરાવે, એટલે કે અહીં એ અને બી જ ગણાશે, બી એ સી બને, જો એક એક અક્ષર બદલાશે બી એ શું બને છે, સી બનશે. આ પ્રમાણે તમામ અક્ષરોને બદલવામાં આવે છે, બરાબર. આ અહીં લખ્યું છે, જો ઉપર સામાન્ય લખાણ છે, નીચે કે ગુપ્ત લખાણ છે, જો હાઉ આર યુ એ નીચે જો આઈ પી એક્સ બી એસ આ રીતના એને ગુપ્ત સંદેશો લખાય છે. હવે ઉપયોગ કરતા પોતાના મિત્રને જાણ કરે છે કે તે સાંકેતિકરણ કરેલ કોડને સાદા લખાણ ફેરવા માટે શું કરશે, તે આ એકથી ખસેડે છે, શિફ્ટ બાય વન પદ્ધતિનો ઉપયોગ કરીને, શિફ્ટનો શિફ્ટ કીનો ઉપયોગ કરવાનો છે આપણે એની અંદર, અને વનથી ખસેડો ઉપયોગ કરે છે, બરાબર. હવે આનો આપણે જો નીચે નીચે આ સંદેશ આપે હાઉ આર યુ, તો અહીં જો આઈ પી એક્સ બી એસ બી તો એફ વાય તો ઝેડ ઓ તો પી ને યુ તો વી, હવે પાંચ નંબર છે સિક્યુરિટી અરે સિક્યોર સોકેટ સોકેટ લેયર. હવે એમાં જોઈએ આપણે કે ઈ કોમર્સની સુરક્ષા માટે વિવિધ પ્રકારના પ્રોટોકોલનો આપણે શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, બરાબર. વિવિધ પ્રકારના પ્રોટોકોલનો તો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ ઈ કોમર્સ અંતર્ગત ઉપયોગ કરતા ક્રેડિટ કાર્ડની વિગતો શું કરે છે, ઈમેલ દ્વારા મોકલે છે. તમે કોઈ વસ્તુને ખરીદો છો ત્યારે તમે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરો છો ત્યારે તમે શું કરો છો, ઈમેલ દ્વારા મોકલી આપે છે. બેંક જોજો ક્રેડિટ કાર્ડના સંદેશા ઈમેલ દ્વારા તમને મોકલે છે, બરાબર. ઉપયોગ કરતા ઈચ્છે કે સાર્વજનિક નેટવર્ક પર પ્રસારિત થતી વખતે તેની અંગત વિગતો શું કરવાની, સુરક્ષિત રાખવાની છે, બરાબર. એટલે મોકલનાર શું કરે એની વિગતો જે હોય છે એને શું કરવાની, સુરક્ષિત રાખવાની. એના માટે ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારની સુરક્ષા SSL માટે પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સિક્યોર સોકેટ લેયર પ્રોટોકોલની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી, એના દ્વારા નેટસ્કેપ દ્વારા ઈ કોમર્સના વ્યવહારમાં SSL પ્રોટોકોલની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી. SSL પ્રોટોકોલ SSL એટલે ખબર પડે સિક્યોર સોકેટ લેયર એટલે કે SSL એ પ્રોટોકોલ એ ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વેપારી કે દુકાનદારને અધિકૃતતાને પ્રમાણિત. હવે SSL શું છે કે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વેપારી કે દુકાનદારને અધિકૃત પ્રમાણિત કરે જેથી ગ્રાહકને માન્ય માલિકના સાથેના વ્યવહારની ખાતરી થાય છે. હવે વેરીસાઇનનો લોગો જો તમારી પાઠ્યપુસ્તકની અંદર છે 5.18 નંબરની આકૃતિ, અને અહીં પણ તમે જોઈ શકો છો 5.18 નંબર આકૃતિ વેરીસાઇનનો લોગો છે. હવે આ લોગો હોય એટલે કોઈ પણ ગ્રાહક માની જશે કે વ્યવહાર એટલે કે તમે વ્યવહારની ખાતરી આપે છે આ લોગોથી, બરાબર. પછી પાછું જોઈએ આપણે કે વેરીસાઇનનો લોગો દ્વારા વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં. હવે આ જે લોગો છે એના દ્વારા આપણને એ ખાતરી થશે કે વેબસાઇટ તમારી સુરક્ષિત છે કે નહીં, બરાબર. હવે વેરીસાઇનના લોગો દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો જ સાઇટનો લોગિન લોગઓન સ્ક્રીન પર તેનો લોગો જોવા મળશે. હવે જો એને સુરક્ષિત કરવામાં આવે આ લોગોથી તો એનો લોગો પણ તમારા સ્ક્રીન ઉપર જોવા મળશે. હવે વેરીસાઇન લોગો પર માહિતી મળશે અને એને સર્ટિફિકેટની પણ એ સર્ટિફિકેટ કેવું હોય જો આ લખી કે સાઇટ સાથેનો વ્યવહાર સુરક્ષિત છે અને વેબસાઇટનો માલિક અન્ય છે અને વેબસાઇટ પ્લસ વેરીસાઇન જેવી સત્તા દ્વારા પ્રમાણિત કરશે. આ છે એનું સર્ટિફિકેટ છે જો, અને અહીંયા આગળ છે જો તમે જોઈ શકો છો આ વેરીસાઇનનો લોગો. હવે આ રીતે સર્ટિફિકેટની માન્યતા વેબસાઇટની સુરક્ષાનો અન્ય નિર્દેશ એ છે કે સુરક્ષિત જોડાણ ધરાવતી વેબસાઇટનું સરનામું આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. તો કે આ રહ્યું જો એ
वेबसाइट की सुरक्षा निर्देश करती है वेबसाइट पर HTTP:// आ रहा है, जो तुम ये आ रहा है जो है सुरनाम नहीं आ गया है कई कंपनी नु थे भारतीय स्टेट बैंक नु आ रहा है। तो अब यहां का जो मैं कहूं तो HTTP पछि जेम और पछि स्लैश एन जी के जो यहां घर से आ HTTPS आ रहा है जो। अरे विद्यार्थी मित्रों अभी तुम्हारो 5.9 पूर्ण था छे और 5.10 10 की माहिती आपण नेक्स्ट वीडियो में मिलेगी।